नमस्कार, स्टार एजुकेशन चैनल मां हूं नरेश सर, फरी एक बार आप सबनु हृदयपूर्वक हार्दिक स्वागत करूं छु। मित्रों, आ चैनल मां एजुकेशन नी साथे साथे शिक्षण जगत साथे संकळायेला अनेक विविध वीडियो मुकवामां आवे छे, जे वाली विद्यार्थी तेमज शिक्षक मित्रों माटे खूब ज उपयोगी निवडे छे। तो जो आप मारी YouTube चैनल मां नवा हो तो अत्यारे स्थाने सब्सक्राइब करो अने बेल आइकन ने प्रेस करो, जेने मारा दरेक वीडियो नी नोटिफिकेशन तमने मळती रहे અને સૌથી પહેલા તમે તે નિહાળી શકો। મિત્રો, વિડિયોને અંત સુધી જોશો અને જો પસંદ પડે તો તેને લાઈક કરશો, જેથી નવા વિડિયોની પ્રેરણા અમને સતત મળતી રહે। તમારો કોઈ મૂંઝવતો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશો અને મિત્રો વિડિયોને વધુમાં વધુ શેર કરો, જેથી અન્ય વિદ્યાર્થી તેમજ શિક્ષક મિત્રોને લાભ થાય। ઓફિશિયલ પરિપત્ર તમે અહીં જોઈ શકો છો। धोरण 9-12 नी एकम कसोटी नो अभ्यासक्रम आप अहीं जोई शको छो। गुजरात माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षण बोर्ड तारीख 13-10-2020 ना परिपत्र मां तमे जोई शको छो धोरण 9-12 नी चौथी एकम कसोटी ना आयोजन अंगे। मित्रों, अगाउ 3 एकम कसोटी लेवाई चुकी छे, परंतु ऑक्टोबर 2020 मां योजनार चौथी एकम कसोटी में थोड़ा फेरफार करवामां आव्यो छे। तो आ फेरफार शुं छे ते माटे वीडियो ने अंत सुधी जोशो। धोरण 9-12 नी एकम कसोटी तारीख 27-28 ऑक्टोबर दरमियान योजाशे, जेमा विद्यार्थियोने एकम कसोटी ना प्रश्नपत्रों तारीख 27-10-2020 सुधी में पहोंचाड़वाना रहेशे। अने आ एकम कसोटी में अभ्यासक्रम जुलाई, ऑगस्ट અને સપ્ટેમ્બર માસ સુધીનો રહેશે। દર વખતની જેમ આ વખત પણ તમામ ખાનગી, ગ્રાન્ટેડ, સરકારી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક એમ દરેક સ્કૂલો માટે આ કસોટીનું આયોજન થશે। આચાર્યશ્રીએ તારીખ 27-10-2020 ના રોજ બપોરના 11:30 કલાક સુધીમાં તમામ વિદ્યાર્થીના ઘરે સોફ્ટ કોપી અથવા તો હાર્ડ કોપીમાં પ્રશ્નપત્ર પહોંચાડવાના રહેશે। एकम कसोटी प्रश्नपत्र तारीख 27-10-2020 रोज बोर्ड की वेबसाइट www.gseb.org पर मुकवामां आवशे, जेथी विद्यार्थी वाली सरलताथी प्रश्नपत्रों मेळवी सके। विद्यार्थी बंने विषय की एकम कसोटी उत्तरों तारीख 5-11-2020 सुधी में पोतानी अनुकूलताए अलग थी बनावेल नोटबुक में स्वयं शिस्तपूर्वक वाली की देखरेख हेठ घरे थी ज लखे તે અંગે આચાર્યશ્રીએ સૂચના આપવાની રહેશે। વિદ્યાર્થીએ નોટબુકમાં લખેલ ઉત્તરો સોફ્ટ કોપી અથવા હાર્ડ કોપીમાં તારીખ 5-11-2020 સુધીમાં શાળાના આચાર્યશ્રીને પહોંચાડવાના રહેશે। જે વાલી વિદ્યાર્થી શાળાએ આવી શકે તેમ ન હોય તેમણે સોફ્ટ કોપીમાં મોકલવાની સૂચના આપવાની રહેશે। મિત્રો, અહીં ખાસ એક નોંધ આપવામાં આવેલી છે, જે દર વખત એકમ કસોટીમાં નથી હોતી। અહીં લખેલું છે, શિક્ષણ વિભાગના તારીખ 12-2-2020 ના ઠરાવ અન્વયે ધોરણ 9 અને ધોરણ 10 માં ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન, જ્યારે ધોરણ 11 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન તથા અંગ્રેજી તેમજ સામાન્ય પ્રવાહ માટે અંગ્રેજી, નામાના મૂળ તત્વો, વાણિજ્ય વ્યવસ્થા, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની એકમ કસોટીના પ્રશ્નપત્રો બોર્ડ કક્ષાએથી તૈયાર કરવાના હોય છે। આ સિવાયના ધોરણ અને વિષયના પ્રશ્નપત્રો શાળા તૈયાર કરી એકમ કસોટી લેવામાં આવે તે ઇચ્છનીય છે। મિત્રો, અહીં કહેવા માગે છે કે જે ઉપર દર્શાવેલા વિષયો જે છે જે તે ધોરણમાં તેની એકમ કસોટીનું આયોજન દર વખતે થતું હોય છે, પરંતુ તે સિવાયના જે બાકી રહેલા વિષયો જે છે તે વિષયોની પણ એકમ કસોટી શાળા કક્ષાએથી પણ લેવાય તે ઇચ્છનીય છે તેવું અહીં જણાવવામાં આવેલું છે। મિત્રો, અહીં બીડાણમાં ચોથી એકમ કસોટીનો અભ્યાસક્રમ દર્શાવવામાં આવ્યો છે। ચોથી એકમ કસોટીનો ધોરણ 9 અભ્યાસક્રમ જોઈએ, જેમાં જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસનો અભ્યાસક્રમ આ પ્રમાણે છે। ગણિત વિષયમાં ચેપ્ટર 2 બહુપદીઓ, ચેપ્ટર 15 સંભાવના,
चैप्टर 3 याम भूमिति, चैप्टर 4 द्विचल सुरेख समीकरणों, चैप्टर 6 रेखाओं अने खूणाओं, तेवी ज रीते सामाजिक विज्ञान में चैप्टर 9, चैप्टर 13, चैप्टर 10 अने चैप्टर 4 एना नाम अहीं तमे जोई शको छो। तो धोरण 9 नो अभ्यासक्रम आटलो रहेशे। धोरण 10 चौथी एकम कसोटी माटेनो अभ्यासक्रम जोईए, जुलाई ऑगस्ट अने सप्टेम्बर मासनो, जेमा गुजराती प्रथम भाषा एटले के फर्स्ट लैंग्वेज गुजराती माध्यमना विद्यार्थियों माटे, जेमा पद 5 अने 7, लेखन काव्य समीक्षा संक्षेपीकरण गद 2 अने 6, व्याकरण एकम 1, पद 9 11, लेखन पत्रलेखन अहवाल लेखन गद्य 8, व्याकरण एकम 2, गद्य 12, लेखन गद्य समीक्षा व्याकरण एकम 3। तेवी ज रीते गुजराती द्वितीय भाषा एनो पण प्रकरणों तमे अहीं जोई शको छो। तेवी ज रीते विज्ञान विषय में प्रकरण 6, 10, 2, 7, 12, 14 अने 3 પ્રકરણોના નામ તમે અહીં જોઈ શકો છો। ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહનો ચોથી એકમ કસોટીનો અભ્યાસક્રમ જોઈએ, જેમાં ધોરણ 11 માં ગણિત વિષયમાં પ્રકરણ 4, 5, 6 અને 7 બાજુમાં તમે પ્રકરણોના નામ જોઈ શકો છો। તેવી જ રીતે ધોરણ 11 માં જીવ વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 4, 5, 7 અને 8। ધોરણ 11 અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજ એટલે કે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે, એમાં પોયમ ચેપ્ટર 4, ચેપ્ટર 5 એન્ડ સપ્લિમેન્ટરી રીડર। તેવી જ રીતે ધોરણ 11 અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ, તેમાં યુનિટ 3, યુનિટ 4 એન્ડ સપ્લિમેન્ટરી રીડર, આટલા સુધીનો અભ્યાસક્રમ રહેશે। ધોરણ 12 નો અભ્યાસક્રમ જોઈએ, જેમાં ગણિત વિષયમાં પ્રકરણ 4, 5, 6, જીવ વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 5, 6 અને 8, અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજ એટલે કે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે ચેપ્ટર 3, ચેપ્ટર 4, પોયમ એન્ડ સપ્લિમેન્ટરી રીડર। ધોરણ 12 અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ એટલે કે ઇંગ્લિશ મીડિયમ સિવાયના વિદ્યાર્થીઓ માટે, જેમાં યુનિટ 3, યુનિટ 4, યુનિટ 5 એન્ડ સપ્લિમેન્ટરી રીડર। ધોરણ 11 અને 12 સામાન્ય પ્રવાહનો અભ્યાસક્રમ જોઈએ, તો ધોરણ 11માં વિષય ઇંગ્લિશ ફર્સ્ટ લેંગ્વેજ એટલે કે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે, મિત્રો ખાસ કરીને એનો જે કોડ છે 006 એ ખાસ આપણે જોઈ લેવો એટલે ખ્યાલ આવે, એમાં પ્રકરણ છે ચેપ્ટર 5, પોયમ 3, સપ્લિમેન્ટરી રીડર 3। તેવી જ રીતે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ, તેમાં પ્રકરણ યુનિટ 4, રીડ 1, રીડ 2, સપ્લિમેન્ટરી રીડર 4, રીડ 5 એન્ડ ઇમેલ રાઇટિંગ ઓર રિપોર્ટ રાઇટિંગ। ધોરણ 11 વિષય નામાના મૂળ તત્વો, એમાં પ્રકરણ 5, 6 અને 7 રહેશે, જ્યારે ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયમાં પ્રકરણ 5 અને પ્રકરણ 6 રહેશે। ધોરણ 12 ઇંગ્લિશ ફર્સ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ મીડિયમ માટે ચેપ્ટર 4, પોયમ 4 એન્ડ સપ્લિમેન્ટરી રીડર 4। ધોરણ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ એટલે કે ઇંગ્લિશ મીડિયમ સિવાય અન્ય વિદ્યાર્થીઓ માટે, એમાં યુનિટ 5, રીડ 1, રીડ 2, સપ્લિમેન્ટરી રીડર 1, રીડ 2, ઇમેલ રાઇટિંગ ઓર રિપોર્ટ રાઇટિંગ। ધોરણ 12 નામાના મૂળ તત્વો વિષયમાં પ્રકરણ 5 ભાગીદારનો પ્રવેશ, પ્રકરણ 6 ભાગીદારની નિવૃત્તિ મૃત્યુ, પ્રકરણ 7 ભાગીદાર પેઢીનું વિસર્જન। તેવી જ રીતે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયમાં પ્રકરણ 5 મનોભાર અને સ્વાસ્થ્ય અને પ્રકરણ 6 મનોવિકૃતિઓ, ત્યાં સુધીનો અભ્યાસક્રમ રહેશે। મિત્રો
આ દરેકે દરેક ધોરણ 9 થી 12 નો જે અભ્યાસક્રમ જણાયો એમાં ખાસ બાબત નોંધ કરવાની છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અભ્યાસક્રમમાંથી ચાલુ વર્ષ માટે બાદ કરેલ મુદ્દાઓ એકમ કસોટીમાં પૂછવામાં આવશે નહીં, તો આ બાબતનું મિત્રો ખાસ ધ્યાન રાખવાનું રહેશે. મિત્રો, ચોથી એકમ કસોટી સાથે જોડાયેલી કેટલીક અગત્યની બાબતો અને તારીખો ઉપર એક નજર કરી લઈએ. તો આ કસોટી ધોરણ 9 થી 12 માટે યોજાશે, જેની તારીખ 27 અને 28 ઓક્ટોબર 2020 એટલે કે મંગળવાર અને બુધવાર રહેશે, જેમાં અલગ અલગ ધોરણ માટેના જે વિષયો નિર્ધારિત કરેલા છે તે જોઈ લઈએ. ધોરણ 9ના વિષય જોઈએ તો ગણિત અને સામાજિક વિજ્ઞાન રહેશે. ધોરણ 10ના વિષયો તો ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ એટલે કે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે એન્ડ સેકન્ડ લેંગ્વેજ અન્ય વિદ્યાર્થીઓ માટે અને વિજ્ઞાન વિષય રહેશે. ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહ માટે ગણિત જીવવિજ્ઞાન અને અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજ એન્ડ સેકન્ડ લેંગ્વેજ. તેવી જ રીતે ધોરણ 11 અને 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના વિષયો નામાના મૂળ તત્વો, મનોવિજ્ઞાન, અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજ એન્ડ સેકન્ડ લેંગ્વેજ. મિત્રો, આ કસોટીનો સમય 1 કલાકનો રહેશે અને ગુણ 25 ગુણ રહેશે. અભ્યાસક્રમ જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસ સુધીનો રહેશે. પ્રશ્નપત્ર તારીખ 27/10/2020 મંગળવારના રોજ www.gseb.org વેબસાઇટ પરથી તમે ડાઉનલોડ કરી શકશો. અને આ એકમ કસોટી પરત આપવાની તારીખ છે 5/11/2020 ગુરુવારના રોજ. મિત્રો, ચોથી એકમ કસોટીના પ્રશ્નપત્રના વિતરણની રૂપરેખા જોઈએ કે આ પ્રશ્નપત્ર ક્યાંથી કઈ તારીખે ઇસ્યુ થાય છે અને તે વિદ્યાર્થી સુધી કઈ તારીખે પહોંચે છે અને પરત કરવાની તારીખ શું છે. ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ તારીખ 25/10/2020 રવિવારના રોજ ગોપનીય ઇમેલ એડ્રેસ જે પાસવર્ડ સાથે પ્રોટેક્ટેડ હોય તેના દ્વારા દરેક જિલ્લાના DEO એટલે કે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને પ્રશ્નપત્ર પહોંચાડશે. તેઓ શ્રી 25/10/2020 રવિવારના રોજ દરેક SVS QDC કન્વીનરને પ્રશ્નપત્ર મોકલશે. તેઓ શ્રી તારીખ 26/10/2020 સોમવારના રોજ આચાર્યશ્રીને પ્રશ્નપત્ર મોકલશે અને આચાર્યશ્રી તારીખ 27/10/2020 મંગળવારના રોજ સવારે 11:30 કલાક સુધીમાં દરેક વિદ્યાર્થીને હાર્ડ કોપી અથવા તો સોફ્ટ કોપી સ્વરૂપે પ્રશ્નપત્ર પહોંચાડશે. અને વિદ્યાર્થી તારીખ 5/11/2020 ગુરુવાર સુધીમાં પ્રશ્નપત્ર લખીને શાળામાં જમા કરાવવાનું રહેશે. મિત્રો, જો આપ પરિપત્ર કે પ્રશ્નપત્ર PDF સ્વરૂપે ડાઉનલોડ કરવા ઈચ્છતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપવામાં આવેલી છે, તેને ક્લિક કરીને તમે તેને ડાઉનલોડ કરી શકો છો. મિત્રો, વિડીયો પસંદ પડ્યો હોય તો તેને લાઇક કરીને પ્રોત્સાહિત કરશો, જેથી કરીને હર હંમેશ માટે અમે તમારા માટે નવા વિડીયો પહોંચાડતા રહીએ. વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી કરીને અન્ય મિત્રોને પણ તેનો લાભ મળે. મિત્રો, હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ તેને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરી લો, જેથી મારા દરેકે દરેક વિડીયોને તમે સૌથી પહેલા નિહાળી શકશો. જલ્દી મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ.